नमस्कार मित्रों, धोरण 12 विषय बीए ने प्रकरण चाले छे 10મું बजार प्रक्रिया संचालन। એમાં આજનો અમારો સવાલ છે બજારીય મિશ્ર એટલે કે માર્કેટિંગ મિશ્ર એટલે શું અને તેમાં શેનો સમાવેશ થાય છે। બજાર મિશ્ર એટલે શું ને તેનો શેમાં સમાવેશ થાય છે। સારી ક્વોલિટીમાં જોજો, સાંતેડી જોજો અને પ્લેલિસ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ જોજો। તો કોને કહેવામાં આવે છે તે જોઈએ। હવે બજારીય મિશ્રને આપણે બીજા કયા નામથી ઓળખે છે, માર્કેટિંગ મિશ્ર કહીએ છીએ, બરાબર। તો કોને કહેવાય છે માર્કેટિંગ મિશ્ર, બજારીય મિશ્ર? તો કહે છે કે ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે, પહેલો સ્ટેપ આ કે હું ઉત્પાદક છું અને મારી પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને પ્લસ મારા બજારને ટકાવી રાખવા માટે, એટલે બીજો સ્ટેપ કે છે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ કહે છે કે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને જ માર્કેટિંગ મિશ્ર અથવા તો બજારીય મિશ્ર કહે છે। એટલે બે બાબતો મિત્રો પહેલા યાદ રાખજો કે ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેને બજારમાં ટકાવી રાખવા માટે, કોને બજારમાં, તેને બજારમાં ટકાવી રાખવા માટે જે નીતિ અપનાવે છે તેની વ્યૂહરચનાને શું કહેવામાં આવે છે, અથવા નીતિ અપનાવે છે એના સમૂહને શું કહેવામાં આવે છે, બજારીય મિશ્ર કહેવામાં આવે છે, માર્કેટિંગ મિશ્ર કહેવામાં આવે છે। તેનો ઉપયોગ ગ્રાહકના સંતોષ માટે કરવામાં આવે છે। એટલે કહે છે કે બજારીય મિશ્રનો ઉપયોગ શાના માટે, ગ્રાહક સંતોષ માટે ઉભો કરવા માટે થાય છે। આપણને ખબર છે કે બે પરિબળો, એક આંતરિક પરિબળો અને બીજો બાહ્ય પરિબળો। એમાં કહે છે કે જે ધંધો છે એ ધંધાનો અંકુશ બાહ્ય પરિબળો પર હોતો નથી, પણ ગ્રાહકોની એના પર સીધી અસર થતી હોય છે। તો આ જે અસર થતી હોય છે એ અસરને ઓછી કરવા માટે પણ બજારીય મિશ્ર ઉપયોગી છે। એટલે વાક્યના ધંધાનો અંકુશ બાહ્ય પર્યાવરણ પર હોતો નથી, ધંધાનો અંકુશ કોના પર હોતો નથી, બાહ્ય પર્યાવરણ પર હોતો નથી, પરંતુ ગ્રાહકોને કેવી અસર કરે છે, સીધી અસર કરે છે। ને આ અસરને ઓછી કરવા માટે બજારીય મિશ્રનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે બીજી રીતે કેવું હોય તો બજારીય મિશ્ર એટલે કોને કહેવામાં આવશે, જે કંઈ પણ બજારીય સાધનો છે, એટલે બજારીય સાધનોનો સમૂહ છે। શું છે? બજારીય સાધનોનો સમૂહ છે જેનો ઉદ્દેશ શું છે, બજારીય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે ઉપયોગી બને છે। એટલે બજારીય મિશ્ર એટલે બજારીય સાધનોનો એવો સમૂહ છે જે બજારના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉપયોગી બને છે। તો આ તો વાક્યના થોડી ડિટેલમાં મેં લાંબી કહી દીધી, બાકી બજારીય મિશ્ર એટલે શું, એક આ વાક્યને આ વાક્ય લખો કે તેમાં શેનો સમાવેશ થાય છે, તો આ ચાર બાબતો યાદ રાખજો, પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ। કઈ કઈ ચાર બાબતોનો સમાવેશ થશે, પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ। પેદાશ એટલે પ્રોડક્ટ કહેવાતું હોય છે, કિંમત એટલે પ્રાઇસ કહેવાતું હોય છે, વિતરણ એટલે પ્લેસ કહેવાતું હોય છે, અભિવૃદ્ધિ એટલે પ્રમોશન કહેવાતું હોય છે। એટલે આ જે ચાર બાબતો છે પી પરથી મેં કીધા, એને લીધે બજારીય મિશ્રને ચાર પી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। તો આ હતું મિત્રો બજારીય મિશ્ર એટલે શું ને તેમાં શેનો સમાવેશ થાય છે। તો સારી ક્વોલિટીમાં શાંતિને એક વાર જોઈ લેજો। આવતીકાલે નવા સવાલ સાથે આગળ વધીશું। જય શ્રી કૃષ્ણ।